તો જમ્મુ કાશ્મીરના નવગામમાં પોલીસ સાથે અથડામણ દરમિયાન અમરનાથ જતા યાત્રાળુઓ પર હુમલો કરનાર માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલને સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. અબુ ઇસ્માઇલ અનંતબાગ અને આસપાસના વિસ્તારોમાં લશ્કરનો કમાન્ડર હતો. અમરનાથ યાત્રીઓ પર હુમલો કરનાર માસ્ટર માઇન્ડ અબુ ઇસ્લામને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં વલસાડની ઓમ ટ્રાવેલ્સ બસ પર આંધાધૂત ફાયરિંગ કરી હુમલો કર્યો હતો, જેમાં 8 યાત્રાળુઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. 30 વર્ષની ઉંમરે આતંકવાદી બનેલો અબુ ઇસ્માઇલ 7 વર્ષથી લશ્કરે તોયબામાં સક્રિય હતો. તે પાકિસ્તાનમાં 200 આતંકીઓને તાલીમ આપતી છાવણી સાથે સંકળાયેલો હતો. આતંકી હુમલા કરવામાં હિઝબુલના આતંકીઓની સહાય લેતો હતો. છેલ્લા 1 વર્ષમાં કાશ્મીરની ખીણની બેંકોમાં થયેલી લૂંટની 4 ઘટના પાછળ અબુનો હાથ હતો. ગુજરાતના અમરનાથ યાત્રીઓ પરના હુમલામાં અબુ ઇસ્માઇલને 24 સ્થાનિક લોકોએ મદદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.